नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर त्रण विभाग डी 47 पीएच मापक्रम शा माटे पीएच मापक्रम विकसावामां आव्यो तो अपन ख्याल होवी जोईए। अपन ख्याल छे एसिडिकता माटे जवाबदार छे एच प्लस अथवा एच थ्री ओ प्लस आयन अने बेसिकता माटे जवाबदार छे ओ एच माइनस। अपेली प्राइमरी माहिती तमने खबर होवी जोईए के एसिडिकता माटे चलो द्रावणनी एसिडिकता माटे जवाबदार छे एच प्लस अथवा एच थ्री ओ प्लस। हाइड्रोनियम आयन कहवाय, हाइड्रोनियम आपणे एच थ्री ओ प्लस ज लखशु कारण के अपन ख्याल छे एच प्लस छे ए सक्रिय छे, एनु स्वतंत्र अस्तित्व संभव नथी। ज्यारे द्रावणनी बेजिकता माटे जवाबदार छे हाइड्रोक्साइड आयन ओएच माइनस आयन। आम बे विरोधी प्रकृति एच थ्री ओ प्लस अने ओएच माइनस। तो आ प्रश्ननी शुरुआत करता पहेला तमारी पासे आ नॉलेज होवू जोईए कि एसिडिकता माटे जवाबदार हाइड्रोनियम आयन छे, बेजिकता माटे जवाबदार ओएच माइनस हाइड्रोक्साइड आयन छे। हवे आपणे प्रश्ननी शुरुआत करीए। मित्रों पहेला वेला तो आपणे पीएच मापक्रम एटले शुं केवुं पड़े एनी व्याख्या आपवी पड़े पीएच नी के जलीय द्रावणमां कोनी एच थ्री ओ प्लस शुं नाम छे एनुं हाइड्रोनियम आयननी મોલર સાંદ્રતા। તમને ખ્યાલ છે સાંદ્રતા આપણે મોલર એકમમાં માપીએ છીએ, મોલારિટીનો એકમ છે આ મોલર સાંદ્રતા। નક્કી કરવા માટે વપરાતા માપક્રમને પીએચ માપક્રમ કહે છે કે જલીય દ્રાવણમાં એચ થ્રી ઓ પ્લસ આયનની મોલર સાંદ્રતા જથ્થો કેટલો છે નક્કી કરવા માટે વપરાતા માપક્રમને પીએચ માપક્રમ કહે। પીએચમાં પીએચ માપી જર્મન શબ્દ પોટેન્સ યાની કી પોટેન્સ એટલે કે શક્તિ જથ્થો એવો અર્થ થાય છે। પીએચ એટલે હાઇડ્રોજન આયનની શક્તિ, હાઇડ્રોજન આયનની સાંદ્રતા, એના પરથી પીએચ સંજ્ઞા અસ્તિત્વમાં આવી। ઓકે મિત્રો, પીએચ માપક્રમનો વિસ્તાર કહી દો કે પીએચ માપક્રમનો વિસ્તાર 0 થી 14 સુધીનો હોય છે અને કયો કે 0 એટલે અતિ એસિડિક અને 14 એટલે અતિ બેઝિક। આમ પીએચ માપક્રમનો વિસ્તાર 0 થી 14 સુધીનો હોય છે, 0 એટલે અતિ એસિડિક અને 14 એટલે અતિ બેઝિક, જેને આલ્કલાઇન પણ કહે છે। ના ત્રણેય પ્રકારના દ્રાવણની પીએચ વિશે આપણે ચર્ચા કરવાની છે, તટસ્થ જલીય દ્રાવણ માટે, એસિડિક જલીય દ્રાવણ માટે, બેઝિક જલીય દ્રાવણ માટે। એટલે પહેલા આપણે જે ચર્ચા કરશું એ કરશું તટસ્થ જલીય દ્રાવણ માટે। તો મિત્રો, જે દ્રાવણ તટસ્થ હોય છે, નો એસિડિક નો બેઝિક, એની પીએચ 7 હોય છે અને એમાં એચ થ્રી ઓ પ્લસ પેલા શબ્દમાં જ કહી દો કે તટસ્થ જલીય દ્રાવણની પીએચ 7 હોય છે અને તેમાં આ બંને આયનો એચ થ્રી ઓ પ્લસ અને ઓએચ
માઇનસ આયન ની સાંદ્રતા સમાન હોય છે. એટલે જો મારે સિમ્બોલ સ્વરૂપ આપવું હોય તો હું આમ આપી શકું કે આ એચ થ્રીઓ પ્લસ કૌંસમાં લખો એની સાંદ્રતા કહેવાય બરાબર ઓએચ માઇનસ અને પીએચ નું મૂલ્ય 7 હોય છે. આમ તમને કોઈ પણ જલીય દ્રાવણની પીએચ 7 કહી દે એટલે સમજી લેવાનું કે જલીય દ્રાવણ રાસાયણિક રીતે તટસ્થ છે, નો એસિડિક નો બેઝિક. નાઉ હવે હું જે ચર્ચા કરીશ બી એસિડિક જલીય દ્રાવણ માટે તો કયો કે એસિડિક જલીય દ્રાવણમાં H3O પ્લસ ની સાંદ્રતા કોના કરતા OH માઇનસ ની સાંદ્રતા કરતા વધુ હોય છે તો જ દ્રાવણ એસિડિક હોય. H3O પ્લસ મેં ક્વેશ્ચનની શરૂઆતમાં જ કીધું કે એસિડિકતા માટે જવાબદાર છે, જ્યારે OH માઇનસ આયન છે બેઝિકતા માટે જવાબ છે. હવે જો દ્રાવણ એસિડિક હોય તો તમારે સમજી જ લેવાનું આવે કે એમાં H3O પ્લસ આયનની સાંદ્રતા OH માઇનસની સાંદ્રતા કરતા વધુ જ હોય અને એની પીએચનું મૂલ્ય 7 કરતા ઓછું હોય છે. સિમ્બોલમાં કેમ લખશો તો કે આ H3O પ્લસ આયન ઈ ગ્રેટર ધેન વધુ હોય છે કોના કરતા OH માઇનસ કરતા અને પીએચ નું મૂલ્ય 7 કરતા ઓછું હોય છે. જેમ તમે માની લ્યો આ 7 એટલે તટસ્થ, પણ તમે જેમ નીચે જાઓ 6 5 4 3 2 1 0 જેમ દ્રાવણમાં H3O પ્લસ આયન લખવાનું હો, જેમ દ્રાવણમાં H3O પ્લસ ની સાંદ્રતા વધે, કોની સાંદ્રતા H3O પ્લસ ની સાંદ્રતા વધે તો ખબર છે તમને હું વધે એસિડિકતા વધે અને પીએચ નું મૂલ્ય ઘટે. દ્રાવણમાં H3O પ્લસ ની સાંદ્રતા વધે, દ્રાવણની એસિડિકતા વધે પણ પીએચ નું મૂલ્ય ઘટે. આમ તમે મિત્રો જેમ 7 થી નીચે તરફ આવતા જાઓ એમ દ્રાવણની પીએચ ઘટતી જાય છે પણ એસિડિકતા વધતી જાય છે. ને એસિડિકતા તો ક્યારે વધે? જ્યારે H3O પ્લસ ની સાંદ્રતા વધે. અને છેલ્લે કહી દો કે પીએચ બરાબર 4 કરતા પીએચ બરાબર 2 ધરાવતું દ્રાવણ વધુ એસિડિક હોય છે. આમ એસિડિક જલીય દ્રાવણમાં તમે શું કીધું તો કે પહેલા જ પોઈન્ટમાં તમે ચર્ચા કરી કે એસિડિક જલીય દ્રાવણમાં H3O પ્લસ ની સાંદ્રતા અને OH માઇનસ આયન ની સાંદ્રતા માં શું તફાવત છે તો કે H3O પ્લસ ની સાંદ્રતા OH માઇનસ આયન ની સાંદ્રતા કરતા વધુ હોય છે અને એનું પીએચ નું મૂલ્ય 7 કરતા ઓછું હોય છે. સિમ્બોલમાં આપી દીધું H3O પ્લસ ગ્રેટર ધેન OH માઇનસ પીએચ લેસ ધેન 7. હવે કયો દ્રાવણમાં જેમ H3O પ્લસ ની સાંદ્રતા વધે એસિડિકતા વધે અને પીએચ નું મૂલ્ય ઘટે છે. ઉદાહરણ આપી દીધું કે પીએચ બરાબર 4 કરતા પીએચ બરાબર 2 વધુ એસિડિક દ્રાવણ છે. હવે આપણે બેઝિક જલીય દ્રાવણની ચર્ચા કરશું તો સી બેઝિક જલીય દ્રાવણ તો બેઝિક જ છે તો તમને ખબર જ છે બેઝિકતા માટે જવાબદાર OH માઇનસ આયન છે તો એની સાંદ્રતા કોના કરતા H3O પ્લસ કરતા વધુ હોય છે. આમ બેઝિક જલીય દ્રાવણમાં OH માઇનસ ની સાંદ્રતા એ કોના કરતા H3O પ્લસ ની સાંદ્રતા કરતા વધુ હોય છે અને એની પીએચ નું મૂલ્ય કેટલું હોય છે 7 કરતા વધુ હોય છે.
માની લો તમને ખબર છે કે સાત એટલે કેવું દ્રાવણ, તો કે તટસ્થ. હવે તમે જેમ ઉપર જાવ, આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ, તો તમે જેમ ઉપર જાઓ એમ ઓએચ માઇનસ ની સાંદ્રતા વધે અને એમ પીએચ નું મૂલ્ય પણ વધે છે. તો સિમ્બોલમાં કેમ લખશો? તો કે આ એચ થ્રી ઓ પ્લસ એની સાંદ્રતા કરતા વધુ હોય છે. કોણ? ઓ એચ માઇનસ આયન, યાની કે એચ થ્રી ઓ પ્લસ લેસ ધેન ઓ એચ માઇનસ, અને પીએચ ગ્રેટર ધેન સેવન. પીએચ ગ્રેટર ધેન સેવન એટલે કે પીએચ નું મૂલ્ય સાત કરતા વધુ હોય છે. હવે કયો દ્રાવણમાં જેમ OH માઇનસ ની સાંદ્રતા વધે, OH વધે છો એમ બેઝિકતા વધે અને એમ પીએચ નું મૂલ્ય પણ વધે છે. ઉદાહરણ આપી દો કે પીએચ બરાબર આઠ કરતા પીએચ બરાબર દસ દ્રાવણ વધુ બેઝિક હોય છે. આમ તમે જેમ સાત થી ઉપર તરફ જો, તો આના પરથી શીખાવું તો કે સાત એટલે તટસ્થ. સાત થી જેમ નીચે 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 જતા જાઓ, એટ્રીઓ પ્લસ ની સાંદ્રતા વધતી જાય, એસિડિકતા વધતી જાય, પીએચ નું મૂલ્ય ઘટતું જાય. સાત થી તમે જેમ 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 ઉપર તરફ જતા જાઓ, ઓએચ માઇનસ ની સાંદ્રતા વધતી જાય, બેઝિકતા વધતી જાય અને પીએચ નું મૂલ્ય પણ વધતું જાય. તો આ ત્રણેય દ્રાવણો વિશે આપણે ચર્ચા કરી, એસિડિક, બેઝિક અને તટસ્થ જલીય દ્રાવણની. અને છેલ્લે મિત્રો, તમારે આ એક આકૃતિ એને દોરીને આપવાની જે તમારા ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે. તમને તમે જોઈ શકો છો મિત્રો કે આ દ્રાવણની અંદર આ જે ઉપરનો પટ્ટો છે તમે જોઈ શકો છો કે આ એચ પ્લસ એટલે એને તમે સમજશો શું? એચ થ્રી ઓ પ્લસ. તમે જુઓ અહીંયા એચ થ્રી ઓ પ્લસ ની સાંદ્રતા બ્લુ પટ્ટો વધુ છે. કઈ તરફ? સાત થી ઝીરો તરફ. એટલે તમે આ તટસ્થ, સાત એટલે તટસ્થ, તમે જેમ આમ તરફ જાઓ એસિડિક સ્વભાવ વધે છે અને એચ થ્રી ઓ પ્લસ, આ એચ પ્લસ ને બદલે આપણે બોલશું એચ થ્રી ઓ પ્લસ ની સાંદ્રતા વધે. આ તટસ્થ, તમે આ તરફ જાઓ બેઝિકતા વધે. જુઓ એચ માઇનસ નો પટ્ટો જાડો થઈ ગયો, એચ થ્રી ઓ પ્લસ નો પટ્ટો પાતળો થઈ ગયો અને OH માઇનસ ની સાંદ્રતા વધે છે એટલે કે એચ થ્રી ઓ પ્લસ ની સાંદ્રતા ઘટે છે. તો આ આકૃતિ તમારે રજૂ કરવાની. તો મિત્રો, એક મહત્વનો પ્રશ્ન, તો આમાંથી અઢળક પ્રમાણમાં હેતુલક્ષી બે માર્કવાળા, ત્રણ માર્કવાળા પ્રશ્ન પણ નીકળી શકે. ઓકે મિત્રો, આભાર.